જતા હોય છે. એવા પ્રફુલ્લભાઈ ને આપણે સાંભળીએ. માનનીય પ્રમુખ શ્રી પીએમ શાહ સાહેબ, શ્રી હેતલભાઈ, શ્રી અગ્રવાલજી, સ્પર્શ, મારા અહીંયા પાસ્ટ રેસિડેન્ટ્સ ગેલેક્સી, મારા ફ્રેન્ડ્સ શ્રી કમલેશભાઈ, શ્રી સી એસ જરીવાળા, શ્રી રાજેશભાઈ, નિલેશભાઈ, જવદનભાઈ, શરદભાઈ, મહેન્દ્રભાઈ, મુંદ્રાજી મારફત્યા સાહેબ, આ બધા મારા વડીલો છે, મારા મિત્રો છે સાથે સાથે. પરંતુ સૌથી પહેલો આભાર મારો હું વ્યક્ત કરીશ પ્રવીણભાઈનો. હું એક દિવસ બેઠો તો હિરેનો ફોન આવ્યો કે કદાચ અમારો ગોવા આવવાનું નક્કી થાય છે અને કદાચ સુરતમાં એક બે દિવસ માટે આવીશ. એ કદાચ આજ અને કાલનો દિવસ અહીંયા છે. પણ પ્રવીણભાઈ એ તક મારી સામેથી મને એમને કહું કે જયારે હર્ષ સ્પર્શ અમેરિકામાં જયારે આજે એટલું એનું નામ કરી રહ્યો છે ત્યારે શા માટે અમે આપણે ચેમ્બરમાં અમારે એને ફેલિસિએટ કરવો છે. ખરેખર હું તમારો પ્રવીણભાઈએ મારી આ મને જે તક આપી, મારા સ્પર્શને અહીંયા તમારી વચ્ચે લાવવાની મને જે તક મળી છે એના માટે હું ખૂબ અમને આભાર પ્રથમ તો વ્યક્ત કરું છું. અહીંયા સી એ જરીવાલા સાહેબ એના જેમની દીકરી પણ યુએસ છે અને કમલેશભાઈ અને અમી હમણાં જ એક દિવસ અમે અગ્રવાલજીને અમે બધા હમણાં યુએસ ગયા ત્યારે કમલેશભાઈ ફક્ત 5 મિનિટ માટે સ્પર્શને મળવા માટે આવ્યા. પણ સ્પર્શની સાથે 1.5 કલાકથી ઉભા જ નહીં થયા. એમણે કહ્યું કે મારે તો અહીંયા આખો દિવસ બેસું તો પણ મને એની સાથે વાત કરવાની મને ગમે છે. ખરેખર કમલેશભાઈ પણ યુએસ આવ્યા, પ્રેમભાઈ પણ એક વખત એરપોર્ટ પર એમને ભેગા થયા અને સ્પર્શ સાથે વાત કરી તો મારી સાથે સ્પર્શની વાતો જ કરે છે હંમેશા. આજે તમને બધાને મેં ફોન કર્યો અને એટલે આપ બધા અહીંયા પધાર્યા છો મારા મિત્રો, કે સ્પર્શને તમને બધાને મળવાનો ચાન્સ મળે એટલા માટે જ મેં આપને ફોન કર્યો. અને સ્પર્શ એનું એક આગવું નામ અત્યારે યુએસમાં કરી રહ્યો છે એનો મને ગૌરવ છે. કારણ કે આટલી નાની ઉંમરમાં એને ઘણી પ્રગતિ કરી છે પણ એનો ખરો સફળ અને યશ એ હિરેન અને જિગીશાને જાય છે. હિરેને બધી જ પ્રવૃત્તિઓ ફક્ત સ્પર્શને માટે છોડી દીધી છે એમ કહું તો ખોટું નથી. આજે એના જીવનની માટે એની પાસે ક્રિકેટની ટીમ હતી, ક્રિકેટનો કેપ્ટન હતો પણ એને બધી જ પોતાની મોજશોખની વસ્તુઓ આ સ્પર્શને માટે એને તિલાંજલિ આપી દીધી છે અને ફક્ત એની જોબ અને ફક્ત સ્પર્શ. આજે વર્લ્ડની અંદર હમણાં એ બ્રિસ્બેન જઈ આવ્યો, લંડન જઈ આવ્યો, લોસ એન્જલસ જઈ આવ્યો અને કેનેડાની અંદર એક વાત એમણે કરવાની બાકી રાખી છે. એ કેનેડા ઇન્ડિયન ફાઉન્ડેશન છે એની અંદર અત્યાર સુધીમાં આપણે ઇન્ડિયામાંથી 5 મહાનુભાવોને એવોર્ડ મળ્યા છે. ટાટાજીને ટાટાને મળ્યો છે, આપણે નારાયણની મૂર્તિને મળ્યો છે એ એવોર્ડ, પછી રામદેવ બાબાને મળ્યો છે, એવા 5 વિભૂતિઓને એવોર્ડ આપવામાં આવ્યો છે અને હવે આ 6ઠા એવોર્ડ તરીકે લગભગ એનું નામ નોમિનેટ થયું છે. કેનેડા ઇન્ડિયન ફાઉન્ડેશનમાં એને આ એવોર્ડ એને થવાનો છે, એના માટે એનું નોમિનેશન સિલેક્ટ થઈ ગયું છે અને આવતા જુલાઈની અંદર એને કેનેડા જવાનું છે અને ત્યાં એને એવોર્ડ મળશે. જુલાઈ મારી ઈચ્છા પણ છે જવાની, જઉં છું. હવે તમે બધા આજે અહીંયા બધા પધાર્યા છો, મારા હૃદયથી હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સ્પર્શને સાંભળવા માટે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. મારા ફેમિલીના મેમ્બર્સો પણ બધા અહીંયા આવ્યા છે ઘણા બધા, પણ સાથે સાથે મારા ચેમ્બરના મિત્રોએ આમાં ખૂબ સહભાગી થઈને સ્પર્શને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મહેન્દ્રભાઈ પણ હમણાં અમેરિકા અમે અમારી સાથે જ અમે ફરી આવ્યા, અગ્રવાલજી પણ હતા, શીલાબેન હતા, બધા જ હતા સાથે, અમારે બેનો હતા, બેન પ્રતિભા હતા, ભારતીબેન હતા, બધા જ હતા અને અમે લોકોએ સ્પર્શની સાથે રહીને એની બહુ મોટામાં મોટી સર્જરી હતી એના જીવનમાં. થોડીક હવે હું 2 મિનિટ આપની લઈશ એના આખા બોડીના. એને પહેલા એનું નામ હતું સ્પર્શ એટલે ગ્લાસમેન, અત્યારે ગ્લાસમેન નંબર એટલે હિઝ એન મેન. કારણ કે એના બધા બોડીની અંદર અત્યાર સુધીમાં 6 ઓપરેશન કરીને બધા રોડ મૂકેલા છે એની બોડીની અંદર. અને હમણાં લેટેસ્ટ સપ્ટેમ્બર 2017માં બહુ મોટું ઓપરેશન એનું
સ્પાઇનલ કોર્ડનું થયું, અમે 19 સ્ક્રૂ અને 2 રોડ મૂકીને આજે આટલો ટટાર તમારી સામે એની હિંમતથી બેઠો છે. અને અમે દાદા આપણી નાની ઉંમરમાં આટલી બધી સર્જરી કરાવીને પણ એને એના જીવનમાં જે હિંમત દાખવી છે, કદાચ અમને પણ બધાને જીવવા માટેનું એક પ્રેરણા બળ એને પૂરું પાડ્યું છે એમ કહું તો ખોટું નથી. અને આવા સ્પર્શને હું સલામ કરું છું મારા ગ્રાન્ડસન તરીકે. અને તું ફરીથી ઇન્ડિયા આવે, ગોવાની અંદર એની પરમ દિવસે એની જે સ્પીચ છે ત્યાં આગળ, અને જે કેનેડા ફાઉન્ડેશન છે એમાં એમાં એને એને $50,000 એને ઇનામ મળવાનું છે. પણ એને નહીં મળશે, એટલે એને એ જે સિલેક્ટ કરશે, એ જે કોઈ જેને પણ ડોનેટ કરવાની ઈચ્છા રાખશે એને એ ફાઉન્ડેશન $50,000 ડોનેશન અમેરિકામાં આપશે. અમેરિકા મેં કહું કે ભાઈ તું અમારે ઇન્ડિયામાં આ ડોનેશન અમને અપાવી દે ને અમારે સાર્વજનિક એજ્યુકેશન સેન્ટર. હવે રાજેશભાઈને કહું એટલે મેં કહું કે ભાઈ અમારી લાકડ લગાવજો ત્યાં કે અમારે ઇન્ડિયામાં ડોનેશન આવે. સારું, તો અમારી સ્કોપા કોલેજ પણ ખૂબ આગળ વધી જાય. રાજેશભાઈ એ મને સ્કોપા કોલેજના આ વખતે ને શૈલેષભાઈ અને કમલેશભાઈ મને ચેરમેનશીપ આપી, અને ત્યારથી મને પણ મારો મ્યુઝિકનો શોખ તો પહેલેથી જ છે. મેં અમેરિકામાં પણ સ્પર્શની સાથે માઉથ ઓર્ગન મેં વગાડ્યું અને એને સોંગ પરફોર્મ કરેલું અમે મોટા એક પ્રોગ્રામ અંદર, એની મને યાદ છે. આજે અમે ખૂબ સારી રીતે બંને સાથે પરફોર્મ કરેલું. એટલે ના, એવું કઈ નથી, એના મારા કરતા પણ એની મહેનત વધારે છે આટલી નાની ઉંમરમાં. એટલે એને અચીવમેન્ટ જે મળી છે, અમારા દિનેશભાઈ પણ અહીંયા બેઠા છે, એ પણ એમને ખાસ એના ફોલો છે. અમારા હેમંતભાઈ તો અમેરિકા જયારે બી આવે ત્યારે સ્પર્શને મળ્યા વગર જતા જ નથી, દર વર્ષે એમની એક વખત અમેરિકાની ટૂર હોય છે. અને સ્પર્શ અને મારા જીવનમાં જે બનેલા પ્રસંગો હતા એમાંથી ભગવાને અમને ઈશ્વરે પ્રેરણા આપીને અમને હવે બચ્ચું ખૂબ સુંદર ભગવાને આપ્યું છે, એનો તમારા બધાના આશીર્વાદ એની પર ઉતરે એવી હું તમને બધાને તમારી પાસે ઈચ્છા વ્યક્ત કરું છું. ખૂબ તમારા બધા આશીર્વાદ આપજો અને સ્પર્શ એના જીવનમાં ખૂબ આગળ વધે એવી અભ્યર્થના સાથે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરી, અને મને અહીંયા બોલવા માટેના બે શબ્દો બોલવા માટેની જે મને તક આપી એ બદલ હું આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. ફૂલ બડે ખૂબસૂરત હોતે હૈ, માના કે ફૂલ બડે ખૂબસૂરત હોતે હૈ,
पर कुछ लोग फूलों से भी खूबसूरत होते हैं, जैसे कि स्पर्श। તમને ખબર જ પડશે જયારે હું ગાવા માંડીશ, તમને આવડતું હોય તો ગાઓ પ્લીઝ. ઓકે, યા ડેફિનેટલી. અશકો ખુદામન
ગવર્નમેન્ટ સાથે કામ કરો છો, તો કદાચ મારી કરતા બી મોટો જોબ છે તમારો, કારણ કે તમારે આખા ગવર્નમેન્ટ નું બધું સ્ટેટ ઓફ અફેર્સ નું બધું મેનેજ કરવું પડે ને, તો બહુ બહુ કહેવાય, તો બહુ સારું કહેવાય. એ બી અમે પણ એમ જ કહ્યું કે અમે બહુ બહુ મોટું બહુ બહુ કામ કરીએ છીએ. Special thanks to Shri Nikhil and Nikhil uncle. Thank you so much for introducing me. Bato karo mate. Thank you. Baba. Baba. Next time, wait. Next time, I always think to kada chum baba ne bolo. દૂધનું બ્રાન્ડ લઈ આવીશ, પછી પાસ આઉટ કરીને પણ ઓકે. હવે છેલ્લો સોંગ ગાયલો, હવે આ પૂરી આ રીસન્ટ સોંગ છે, તો કદાચ બધા છોકરાને ખબર પડશે આ સોંગ. યા, વેરી વેરી ફન સોંગ છે, પેપી સોંગ છે. તો ઇફ યુ કેન ઓલ ક્લેપ, સ્ટેન્ડ અપ, ડાન્સ, જે કરવું હોય તો let's be informal for a bit. Let's celebrate, right? આપણે જે આખું મોટું ઇવેન્ટ છે, તો વાય નોટ સેલિબ્રેટ. તો એ જો નમૂ મેરા બહેતા ચલા, દેખો છું મેરા બહેતા ચલા. Thank you.
સન્માન આપીએ કે જેથી એને પણ એમ થાય કે મારા સુરતીઓએ, મારા કાકા કાકીઓએ મારે ખૂબ સરસ રીતે આ દિવસને ઉજવ્યો. અરવિંદભાઈ, બિહારીભાઈ, સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ તરફથી આ સન્માન સ્પર્શ મહેશભાઈ.